खालिस्तानी आतंकवादी गुरपतवंत पन्नू सामे अमदावादमां फरियाद नोंધવામાં આવી છે। મળતી જાણકારી અનુસાર અમદાવાદમાં વર્લ્ડ કપની મેચમાં ખાલિસ્તાની ઝંડા ફરકાવવાની ધમકી આપવાના કેસમાં પન્નૂ વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે। પન્નૂએ ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની વર્લ્ડ કપની પ્રથમ મેચ દરમિયાન ખાલિસ્તાની ઝંડો ફરકાવવાની ધમકી આપી હતી। અમદાવાદ સાયબર ક્રાઇમે પન્નૂ વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી। નફરત અને દેશની સુરક્ષાને હાનિ પહોંચાડવાના આરોપમાં ફરિયાદ નોંધવામાં આવી હતી। પન્નૂએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી ભારત પાકિસ્તાન મેચમાં અડચણ ઉભી કરવાની ધમકી આપી હતી। પન્નૂએ પ્રી રેકોર્ડેડ મેસેજ મોકલીને ધમકી આપી હતી। આ ધમકી ભર્યા વિડિયોમાં પન્નૂએ કહ્યું હતું કે વડાપ્રધાન મોદી, તમે શહીદ નિજ્જરની હત્યા માટે જવાબદાર છો અને શીખ ફોર જસ્ટિસ આ હત્યાનો બદલો લેશે। ગુરપતવંત સિંહ પન્નૂએ કહ્યું હતું કે 6 ઓક્ટોબરે અમદાવાદમાં યોજાનારી વર્લ્ડ કપની મેચ અમારું લક્ષ્ય હશે। પન્નૂએ અગાઉ 15 ઓગસ્ટ અને G20ના રોજ પણ ધમકીઓ આપી હતી, જ્યારે દિલ્હી પોલીસે કેટલાક લોકોની ધરપકડ કરી હતી। પન્નૂએ ધમકી ભર્યા મેસેજમાં ભારત પાકિસ્તાન મેચને નિશાન બનાવવાની વાત કરી છે। અમદાવાદ પોલીસના સાયબર સેલે ગુરપતવંત પન્નૂ સામે મેચમાં અડચણ ઉભી કરવાની ધમકી આપવા બદલ એફઆઈઆર નોંધી છે। પોલીસે એફઆઈઆરમાં આઈટી એક્ટની સાથે આઈપીસીની કલમ 121(1)(5)(3) એ 153 બી 1 સી 505(1)(b) હેઠળ કેસ નોંધ્યો છે। ભારત સરકારે પન્નૂને આતંકવાદી જાહેર કર્યા છે। અગાઉ એનઆઈએ એ ચંદીગઢના પન્નૂમાં ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નૂની સંપત્તિ જપ્ત કરી હતી। કેનેડામાં રહેતા હિન્દુઓને દેશ છોડવાની ખુલ્લેઆમ ધમકી આપ્યા બાદ એનઆઈએ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે।